જીક્સો આર્ટિસ્ટ શંભુભાઈએ લતા મંગેશકરને મોડલ આર્ટ ચિત્ર બનાવીને અનોખી શ્રદ્ધાંજલિ આપી. લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929 રોજ મધ્યપ્રદેશના ઇન્દોરમાં મહારાષ્ટ્રીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. લતા મંગેશકર એ નામ છે જે તેમના સુરીલા અવાજના કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતની વોઇસ ક્વીન તરીકે જાણીતું છે. તેમણે તેમની 7 દાયકા લાંબી મેલોડી સફરમાં લગભગ તમામ મુખ્ય ભારતીય ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે. આટલી પ્રસિદ્ધિ મળ્યા પછી પણ તેમનું જીવન સાદગીથી ભરેલું ભારતના સ્વર કોકિલા લતા મંગેશકરનું આજે 6 ફેબ્રુઆરી 2022 રોજ સવારના સમયે અવસાન થયું હતું. લતા મંગેશકરના અવસાનને લઈ દેશભરમાં ભારે શોકનો માહોલ વ્યાપેલો છે ત્યારે તેમના ચાહકો તેમને વિવિધ રીતે યાદ કરીને શ્રદ્ધાંજલિ આપે છે. ત્યારે ધ્રાંગધ્રાના શંભુભાઈ મિસ્ત્રી દ્વારા લતાજીનું રેખાચિત્ર બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી. આ ચિત્ર બનાવવા માટે એસપી અને બીકે રાઇટનો ઉપયોગ કરી રેખાચિત્ર બનાવેલ. ધ્રાંગધ્રાનો આયુવાન અનોખો શોખ ધરાવતા શંભુભાઈ આમ તો એક વિશ્વકર્મા વંશજ અને સુથારી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, પણ સાથે સાથે જીક્સો આર્ટિસ્ટ પણ છે. જીક્સો કલાકાર જીક્સો મશીન જે હેન્ડમેન્ડ મશીન હોય અને તેમાં પોતાની કળા દ્વારા અનોખી રીતે મોડર્ન દ્વારા ચિત્ર બનાવે છે, ત્યારે આ કલાને બચાવવા માટે અનોખો પ્રયાસ કરી રહ્યા છે. સાથે સાથે દેશના વીર શહીદો અને દેશભાવના પ્રગતિ કરી શંભુભાઈ તેઓ અનેક મહાન વ્યક્તિ ગાંધીજી, ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, અટલ બિહારી વાજપેયીજી દેશ પ્રત્યે યોગદાન આપનાર, કારગિલ યુદ્ધના કોટો બનાવેલ તેમણે દેશ પ્રત્યે પોતાની કળા દ્વારા આજના યુવાનોમાં દેશપ્રેમની ભાવના પ્રગટ કરી છે. ધર્મેશ રબારી, ZSTV, ધ્રાંગધ્રા.